जो हमें चौथा दाखला तरफ जाइए अगला वीडियो में त्रण दाखला जो आया था u equals to 1 2 3 4 5 6 7 8 9 a बराबर 2 4 6 8 b बराबर आई थिंक सो यहां 2 नहीं होए पर 1 हो जो आपने चेक कर लिया 1 टन 5 आने 7 1 ना बराबर से 2 टन 5 7 जरा टेक्स्ट बुक में कंफर्म कर लीजिए 2 टन 5 7 है 2 टन 5 7 एक्चुअली इनडायरेक्ट वे आ कहवाई ने छोकराओ ता શું શોધવાનું કહી છે તો કે ડમ ઓર્ગન ના નિયમ ની ચકાસણી કરવાની છે અને કોને ચકાસવાના છે ડમ ઓર્ગન ના નિયમ ને એટલે આના ભાગ રૂપે સૌથી પહેલા તો આપણે પહેલો દાખલો લઈએ છે ક્વેશ્ચન ફરી મે લખું a u b હોલ ડેસ ઇક્વલ્સ ટુ a ડેસ z b ડેસ a u b 2 4 6 8 યોગ b 2 ટન 5 7 a u b 2 ટન જો ક્રમ થી લખું 2 ટન 4 5 6 7 8 હવે a યોગ b એનો ડેશ લો તો 2 ટન 4 5 6 7 8 ને છોડી દો તો કયા રહેશે 1 અને નો અને પરિણામ 1 બનાવો હવે મેં જાઉં a પૂરક એટલે 1 3 5 7 9 હવે મેં કાઢીશ b પૂરક તો કે 1 પછી 2 ટન છે એટલે 4 6 7 છે એટલે પછી 8 અને 9 એટલે 1 2 3 4 5 6 7 8 અને 9 હવે અહીંયા આની જમણી બાજુ માટે શું લઈશું તો કે a ડેશ છેદ b ડેશ 1 3 5 7 9 છેદ 1 4 6 8 અને 9 તો a ડેશ છેદ b ડેશ હવે બેઉમાં સામાન્ય હોય એવો એક ઘટક મને આ એક દેખાય છે અને એ સિવાય બીજો મને કયો દેખાય છે 9 એટલે કે 1 અને 9 અને પરિણામ 2 કો તો મેં એમ કહીશ કે 1 અને 2 પરથી a યોગ b હોલ ડેશ બરાબર a ડેશ છેદ b ડેશ ચકાસી શકાય છે રાઈટ અથવા તો જો એને ચકાસવાનું કીધું છે એટલે ચકાસી શકાય છે શબ્દ યોગ્ય રહેશે ટાઈમ આપીશ છોકરાઓ આને જોવા માટે તો કે હવે મેં જાઉં છું a ડેશ માટે એટલે કે બીજા દાખલા માટે જાઉં છું એટલે કે a યો b હોલ ડેશ બરાબર a ડેશ છે b ડેશ એટલે પહેલા તો અચ્છા આમાં સોરી a છે b હોલ ડેશ બરાબર a ડેશ યોગ b ડેશ a ડેશ યોગ b ડેશ આપણે બીજો ક્વેશ્ચન સોલ્વ કરવાનો છે એટલે આમાં સૌથી પહેલા સુધી કરો a છે b a બરાબર 2 4 6 2 4 6 8 છેદ b 2 ટન 5 7 બરાબર તો a છેદ b માં મારા માનવા પ્રમાણે એક જ ઘટક આવે 2 અને એનો પૂરક લઈ લો તો કે 1 2 ને કાઢી કાઢો 3 4 5 6 7 8 અને 9 અને પરિણામ શું બનાવી દેશો 1 હવે આપણા પાસે જો છોકરો ઓલરેડી a ડેશ અને b ડેશ છે તમે જરા આટલે ફોકસ કરાઈ દો તો મેં આને અન્ડરલાઈન કરી અને લખી દઉં છું છોકરો એટલે a ડેશ યોગ b ડેશ a ડેશ શું છે 1 ટન 5 7 9 યોગ b ડેશ 1 4 6 8 અને 9 તો કે a ડેશ યોગ b ડેશ 1 ટન 5 બરો 1 ટન પછી 4 છે જો ક્રમ થી જવું હોય પછી 5 છે 6 છે 7 છે 8 છે અને 9 ઘટકો ચેન્જ કરજો મને ચેક કર્યો બંને સરખા છે એટલે એમ કહેવાશે કે 1 અને 2 પરથી a છે b હોલ ડેશ બરાબર a ડેશ યોગ b ડેશ ચકાસી શકાય છે ચલા જોઈ લો પછી જઈશું જરા બે ટન ફેનો જોઈ છે લમેન ડાયાગ્રામ માટે આરોપ કરો
ચલો હવે પાંચમા નંબરના ક્વેશ્ચન તરફ જઈશું. ક્વેશ્ચન નંબર 5. પાંચમો ક્વેશ્ચન શું કહે છે કે નીચેના દરેક માટે યોગ્ય વેન આકૃતિ દોરો. જો મેં ક્વેશ્ચન લખી દઉં છું, આપણે પહેલા માટે જઈએ તો કે એ યોગ બી હોલ ડેસ. હવે આના માટે સૌથી પહેલા મેં વેન આકૃતિ તૈયાર કરી. આ સાર્વત્રિક ગણ, આ ગણ એ, આજે સારે લખ્યો છે તે કયો છે? ઘન એ યોગ બી. પણ મને જોઈએ છે એ યોગ બી નો ડેસ. તો એ યોગ બી ને છોડીને સાર્વત્રિક ગણ માંથી ઘટક કાઢવાના છે. હવે મેં લખી દઉં છું એ યોગ બી ડેશ. હવે એ યોગ બી ને છોડીને ઘટકો, તો છોકરો કયા ઘટકો આવશે? જો આ છોડી દો, એ યોગ બી હોલ ડેશ થઈ ગયો. લા પહેલા દાખલાનો તમારો જવાબ થઈ જશે. એ જ રીતે મેમ કહું કે બીજા દાખલા તરફ જાઉં છું તો કે એમાં આવે છે એડેસ છેદ બીડેસ. હા, જો આના માટે મેં જે પ્રયત્ન મૂકું છું આમાં એકમાં જ પટાવવાની આપણે કોશિશ કરીશું. આ જે ગન છે તે એ, આ ગન છે તે બી. હવે મેં કોશિશ કરીશ તો કે એ ડેસ એનો મતલબ એમાં ન હોય પરંતુ ક્યાં હોય? સાર્વત્રિક ગણમાં આવ્યું. એ ડેસ થયો બરાબર. હવે છેદ કરીને લખીશું બી ડેસ. તો કે બી માં ના હોય પરંતુ ક્યાં હોય? સાર્વત્રિક ગણમાં હોય. એટલે આ બી ને છોડી દો. છોકરો તમે જોશો તો તમારા જવાબ તરીકે કયો આવશે? તો કે એવા પટ્ટા જો કે જે લાલ અને આ જે કઈ મતલબ બ્લુ જે કઈ બોલો તે બંને ક્રોસ થાય તે. એટલે આ જવાબ જો એક વખતે સર આને કાઢીને ફરીથી બતાવે તો કયો ગણ આવશે તે સર સમજાવે છે. તો કે આ ગણ એ, આ ગણ બી બરાબર. એ ડેસ છે બી ડેસ. તો આમાં કયા ઘટકો આવશે? આજે ઉપરનું જ પાછું સર રિપીટ કરે છે. આપણે જોઈએ એ યોગ બી. તો કે એ યોગ બી એટલે આટલો ભાગ આવે. અચ્છા સોરી, આમાં એ છેદ બી જોઈએ. આપણી ભૂલ છે, રકમમાં એને સુધારી લઈએ. કે આ તો પહેલો દાખલો થઈ ગયો, એ છેદ બી હોલ ડેસ જોઈએ. આમ સોરી, તો કે એ છેદ બી હોલ ડેસ. મારી આના ઉપર નજર ચાલી ગઈ હતી. એટલે એ છેદ બી હોલ ડેસ સાર્વત્રિક ગણ. આ ગણ એ ગણ બી આટલો ભાગ એ છે બી. હવે મને જોઈએ છે આ જે આવ્યો છે તે કયો ગણ આવ્યો છે? એ છે બી. મને જે જોઈએ તે એ છે બી નો પૂરક. એ છે બી નો પૂરક એટલે આ ગણ એ, આ ગણ બી.
આ ભાગને કાઢીને લખવાનો બરાબર a છેદ b નો પૂરક એટલે a છેદ b ના પૂરકમાં કયા ઘર સભ્ય આવશે આ a છેદ b સિવાયના કાઢી કરો આ જે બતાવે છે તે a છેદ b નો પૂરક આ ત્રીજાનો જવાબ થશે ચોથા માટે જઈએ छोड़ी दो એટલે કે કોને છોડી દેવાનો છે એ ને તો એ ને છોડી દો અને બાકીના બધા સાર્વત્રિક ઘરના સભ્યો ના બધા સાર્વત્રિક એમાં બી આવી જાય હવે બી ડેશ તો કે બી ને છોડી દો બાકીના બધા સાર્વત્રિક ઘરના સભ્યો તમે જોશો તો બેઉમાં જે ક્રોસ થાય છે જે રીતે આ જ જવાબ એમ કહો તો ચાલે તો કે અહીંયા મેં ક્યાંક કર્યો તો મને ધ્યાન નથી પણ એમ કહો કે આનો જવાબ જે આવશે એ ડેસ યોગ બી ડેસ એટલે એ અને એટલે બી આવશે આ એ યોગ બી છૂટી જશે એટલે ફરીથી એ જ જવાબ છે એ ડેસ યોગ બી ડેસ આ સારો અચ્છા છોકરા યોગ છે એટલે આમાં એક મિસ્ટેકમાં એટલું થશે કે યોગ છે એટલે બધું લેવાનું કોમન નથી લેવાનું એટલે મારા માનવા પ્રમાણે આમાં આપણ ઘટકો આવી જશે ખાલી છેદ છૂટી જશે બાકી બધા બરાબર છે એ મારી મિસ્ટેક એટલે એકવાર બતાવી દેજો જો હવે છઠ્ઠા ક્વેશ્ચન તરફ જઈશું તો છઠ્ઠો ક્વેશ્ચન શું કહે છે તો કે તમે ચોપડી એનસીઆરટી ની હાથમાં રાખજો સમતલમાં તમામ ત્રિકોણોના ગણને યુ તરીકે લો જો ઓછામાં ઓછો એક ખૂણો 60 થી ભિન્ન હોય તો તેવા ત્રિકોણ ગણ એ નો એ ડેશ શું થશે એટલે કે એને u બરાબર કીધું x જ્યાં x એ સમતલના ત્રિકોણોનો ગણ a બરાબર x જ્યાં x x જ્યાં x એ જેનો એક ખૂણો 60 અંશથી ભિન્ન હોય તેવો ત્રિકોણ ઠીક છે જેનો એક ખૂણો 60 અંશથી ભિન્ન હોય એટલે છોકરા આ મેં સમજાવ માન લો આ એક ત્રિકોણ છે કે જેનો એક ખૂણો 60 અંશથી ભિન્ન મતલબ મેં એવું માનીને જાઉં કે આમાં બે ખૂણા 60 અંશ છે
ओछा में ओछो एक तो के अहिया मेम को के बे खूना 60 अंश थी भिन्न छे એટલે ખાલી એક જ ખૂણો કોઈ એક માનીને જાઉં છું. ત્રીજો ઓછામાં ઓછો એક એટલે અહીંયા એમ કહે કે ત્રણે ખૂણા 60 અંશથી ભિન્ન છે બરાબર. હવે આનો પૂરક એટલે એક પણ ખૂણો 60 અંશ નથી, એક ખૂણો 60 અંશ છે, આમાં બે ખૂણા 60 અંશ છે. તો હવે જો એક પણ નથી, એક છે અને બે છે, આ ઘન એ માટે વાત થાય તો એ ડેશ શું લખાય છોકરો? જો બહુ ધ્યાન દેજો, એક પણ 60 અંશ નથી, એક છે અને બે છે, તો મેં એ ડેશ માટે શું કહી શકું કે ત્રણે ત્રણ ખૂણા કેટલા હોવા જોઈએ 60 અંશ. ઓકે, આનો પૂરક લેવાનો, એક પણ 60 અંશ નથી, એક 60 અંશ છે અને બે, તો હવે એનો પૂરક શું થઈ જાય? ત્રણે ત્રણ 60 અંશ. તો એ ડેશ શું થઈ જાય? તો કે x જ્યાં x એ ત્રણે ત્રણ 60 અંશ એટલે સમબાજુ ત્રિકોણ છે. એટલે ઘન એનો પૂરક શું થશે? તો કે એક્સ એક્સ એ સમબાજુ ત્રિકોણ. હજુ એક વાર, એક પણ ખૂણો 60 અંશ નથી, એક 60 અંશ અને બે 60 અંશ, એનો પૂરક શું થઈ જાય કે ત્રણે ત્રણ 60 અંશ. આ બહુ વ્યવસ્થિત ભાષામાં સર આકૃતિથી સમજાવે છે, જોઈ લો એકવાર. હવે સાતમો ક્વેશ્ચન, એમ કે નીચેની 77 તે રીતે ખાલી જગ્યા પૂરો. પહેલો છે એ યોગે ડેશ બરાબર ડેશ બરાબર, બીજી જે છે તે 5 ડેશ છે એ બરાબર ખાલી જગ્યા, ત્રીજી છે એ છે એ ડેશ બરાબર ડેશ, અને ચોથું છે યુ ડેશ છે એ બરાબર ખાલી જગ્યા. હવે મેં એમ કહું કે અહીંયા મેં એક ઉદાહરણથી જઈશ, ધારો કે યુ બરાબર 1 2 3 4 5, એ બરાબર 1 2 3, તો એ ડેશ શું થશે? 4 અને 5. તો એ યોગ એ ડેશ 1 2 3 યોગ 4 5, તો એ યોગ એ ડેશ શું આવી જશે? 1 2 3 4 અને 5, અને એ યોગ એ ડેશ 1 2 3 4 5 એટલે યુ. એટલે એક પરિણામ પણ યાદ રાખજો છોકરાઓ, બહુ યુઝફુલ છે કે કોઈ પણ ગણ નો તેના પૂરક સાથે એનો યોગ ગણ એ સેમાં પરિણમશે સાર્વત્રિક ગણમાં. આ પહેલાનો જવાબ. બીજાના જવાબ માટે જઈએ તો છોકરો યાદ રાખો, ફાઈ નો પૂરક શું થઈ જશે? સાર્વત્રિક ગણ. ફાઈ એટલે ગણ પાસે એક પણ સભ્ય નથી, તો એનો પૂરક ગણ, તો પછી સાર્વત્રિક ગણ જ આવે. એટલે ફાઈ નો પૂરક શું થશે? યુ. એટલે આ દાખલા માટે મેં જાઉં તો ફાઈ છે એ, હવે આના બરાબર લખાશે 5 છે ડે એટલે યુ છે ડે. આપણ જોઈએ તો ગણોત્રીથી તો બતાવી સર, પણ કોઈ પણ ગણનો સાર્વત્રિક ગણ સાથેનો છેદ ગણ એ ગણ પોતે, કોઈ પણ ગણનો સાર્વત્રિક ગણ સાથેનો છેદ ગણ ગણ પોતે. પણ જો છોકરાઓ એને થોડું પેલા નંબર લઈને પણ જવું હોય તો યુ છે ડે, યુ બરાબર 1 2 3 4 5 મેં લીધેલો જ છે, એ બરાબર 1 2 3 એટલે આ મળે છે 1 2 3 અને એના બરાબર એ. કોઈ પણ ગણ નો જો ફાઈ આપણે યાદ રાખો યુઝફુલ છે, ફાઈ નો પૂરક સાર્વત્રિક ગણ એટલે ફાઈ ડેશ છેદ એ તો યુ છેદ એ, કોઈ પણ ગણ નો સાર્વત્રિક ગણ સાથેનો છેદ ગણ એ ગણ પોતે. એટલે આનો જવાબ શું આવશે? ગણ પોતે, ધેટ મીન્સ એ. ફરી એકવાર સર કહી છે કે ફાઈ નો પૂરક યુ, તો ફાઈ ડેશ છેદ એ, ફાઈ ડેશ યુ, યુ છેદ એ, કોઈ પણ ગણ નો સાર્વત્રિક ગણ સાથેનો છેદ ગણ એ ગણ પોતે. હવે ત્રીજા માટે આવી જાઓ, તો કે એ છે એ ડેશ, આમ કહો કે એ બરાબર 1 2 3, એ ડેશ 4 5 ખાલી ગણ. તો આ પણ એક ફેક્ટર છે, પરિણામ જ છે, કોઈ પણ ગણનો તેના પૂરક સાથેનો છેદ ગણ એ સેમાં પરિણમશે ખાલી ગણમાં, સેમાં પરિણમશે ખાલી ગણમાં. છોકરો ચોથો ક્વેશ્ચન, તો કે આ યાદ રાખો યુ ડેશ, યુ નો પૂરક 5, યાદ રાખજો 5 નો પૂરક યુ, યુ નો પૂરક 5, એટલે મેં આમ લખું કે યુ ડેશ છેદ એ,
बराबर फाइ छेद अरे लखी देवो तो लखी दो कोई पण गन नो खाली गन साथे नो छेद गन एक आवशे खाली गन पण जो आने साबिती माटे आपणे करिए तो u डैश छेद a ने फाइ छेद a फाइ छेद a बराबर 1 2 3 दैट इज सेम एज फाइ એટલે આનો જવાબ શું આવશે ફાઇ એટલે આને એક પરિણામ તરીકે પણ યાદ રાખજો a યોગ a ડેશ u ફાઇ ડેશ છેદ a બરાબર a a છેદ a ડેશ બરાબર ફાઇ અને u ડેશ છેદ a બરાબર ફાઇ સાથે સાથે ફાઇ નો પૂરક u u નો પૂરક ફાઇ યાદ રાખી લેજો અને જોઈ લોજો અહીંયા તમારી એક્સરસાઇઝ 1.5 પૂરી થાય છે ने पहलो कितना टू